નમસ્કાર મિત્રો આપ સૌને ખબર છે કે પચીસ જનવરી ભારતના નિર્વાચન આયોગ એટલે ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ છે આની ઉજવણી આપણે દર વર્ષની જેમ આ વર્ષે ફરીથી આપણે કરવાના છીએ આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગનો નોર્મ જાળવીને આપણે કલેક્ટર કચેરીના હોલમાં અને બાકી જેટલા લોકો હશે એ લોકો ઇલેક્ટ્રોનિક માધ્યમથી જોડાવાના છે પચીસ તારીખે જ્યારે આપણે ઉજવણી કરશું ત્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર એ એલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર બીએલઓ કેમ્પસ એમ્બેઝડર અને સાથે સાથે જે વયોવૃદ્ધ મતદાતા છે એમને પણ આપણે સન્માન કરશું આ ઉજવણીમાં લોકો પણ સાથે જોડાય અને ઇલેક્શન કમિશનની કામગીરીથી અવગત થાય એ અમારો હેતુ છે મિત્રો સાથે સાથે હું જણાવવા માગું છું કે હવે પચીસ તારીખ પછી આપણે પચીસ તારીખથી આખા જનવરી સુધી આપણે ખાસ ઝુંબેશ કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોનિક એપિક કાર્ડ જે રીતે આપણે બધી ડોક્યુમેન્ટ આપણે હવે ડિજિટલ ફોર્મેટમાં આપણે જોઈ રહ્યા છીએ એ રીતે જ હવે એલેક્શનના જે એપિક કાર્ડ છે જે આપણે દર વખતે પ્લાસ્ટિકની કાર્ડ આપણને મળે છે જે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડની જેમ આપણે દેખાય છે હવે એની સાથે સાથે અમે એક બાર કોડેડ અમે ઇલેક્ટ્રોનિક એપિક કાર્ડ અમે બનાવીએ છીએ એ ઇલેક્ટ્રોનિક એપિક કાર્ડ હોવાથી આપણે બહુ સહેલાઈથી એનો આપ ઉપયોગ કરી શકશો સાથે સાથે એમાં મોબાઈલ ઉપર કે પોતાના લેપટોપ ઉપર પણ આપ ડાઉનલોડ કરીને અને એમને ઉપયોગ કરી શકો છો લગભગ જે રીતે આપણો આધાર કાર્ડ આપણે ઇલેક્ટ્રોનિકલી પણ ડાઉનલોડ કરીને કામ ચલાવી શકાય છે એ રીતે જ આનો પણ આપણે વેલિડ રાખશું એટલે આપણી મોબાઈલ ઉપર પણ અગર આપ ઇલેક્ટ્રોનિક એપિક અગર ડાઉનલોડ કરો તો એનાથી લઈને આપ મત પોતાનો મતદાન આપ કરી શકશો સાથે સાથે એક ફરવરીથી જે જૂના મતદારો છે જેનો નામ અત્યાર સુધી ચાલતા આવે છે એ લોકો માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે આપ એના માટે આપ ડાયરેક્ટલી એપ માધ્યમથી ઓર અધરવાઇઝ એનવીએસપી પોર્ટલ ઉપર પણ જઈને આપ પોતાનો આ ઇલેક્ટ્રોનિક એપિક કાર્ડ આપ ડાઉનલોડ કરી શકશો